नमस्कार दर्शक मित्रों, हॉट टॉपिक में आप सबनु स्वागत है। आपनी साथे हूँ छु शिवम। दर्शक मित्रों, हॉट टॉपिक में आज आपने बात करीशुं सरकारना एक निर्णय नी के एक सारा माटे निर्णय लेवामां आव्यो हतो। मातृभाषा जे गुजराती आपणी मातृभाषा छे तेना माटे एक महत्वनो निर्णय करवामां आव्यो हतो। खास करीने अभ्यास में जे प्रकारे उच्च अभ्यास आपणे वात करीए छीए, धोरण 12 पछी जे एंजीनियरिंगनो अभ्यास करवा मांगता होय छे अने ते अभ्यास के छे मात्र अंग्रेजीमां थतो हतो, अने त्यारबाद जे एक नवो निर्णय करवामां आव्यो गत वर्षे कि हवेथी अंग्रेजीनी जग्याए गुजरातीमां पण अभ्यास करवामां आवशे अने तेना माटे अलग सीटो पण फाळવામાં આવી। आ सरकारनो निर्णय सारो हतो, परंतु क्यांक ने क्यांक आ निर्णय छे जे सरकारे मेहनत करी हती, पाठ्यपुस्तकों पण छपावी दीधा हता, परंतु ए मेहनत क्यांक ने क्यांक पाणीमां गई होय तेवुं लागी रह्युं छे। गत वर्षथी अत्यार सुधीमां जे प्रकारे वात करीए तो मात्र एक विद्यार्थी नोंधायो छे गुजरातीमां एंजीनियरिंग करवा માટેનો। आना बाबत एवं कही जाए कि गुजराती विद्यार्थीओ है जेटला पण ते लोकोने हवे गुजराती में अभ्यास करवामां कोई रस नहीं, एमने इंग्लिश में ज अभ्यास करवो छे, कारण के तेमने एवं लागे छे कि फ्यूचर मात्र इंग्लिश में है। इंग्लिश में भणीशुं तो ज अमे आगळ जईशुं, गुजराती में जो एंजीनियरिंग करीशुं तो तेनुं कोई ज भविष्य छे ते नहीं रहे, अमारुं पण भविष्य छे ते नहीं रहे। आ तमाम बाबत छे कि जे क्यांक ने क्यांक विचारवा लायक छे, अने साथे ज मातृभाषाने लईने जे प्रकारे ओछी रुचि थई रही छे तेनुं शुं कारण छे, आ पण एक महत्वनी बाबत छे। सरकार मेहनत करे छे मातृभाषाने लईने, हमणां छेल्ला केटलाक समयथी हाईकोर्ट द्वारा पण जे प्रकारे सूचनो करवामां आव्या, સ્કૂલોમાં પણ જે ગુજરાતી વિષય ફરજિયાત ભણાવવો જોઈએ તેવું પણ ટકોર કરવામાં આવી, સરકાર પણ મહેનત કરી રહી છે, પરંતુ આ તમામ બાબતની વચ્ચે હવે વિદ્યાર્થીઓને ગુજરાતીમાં નથી ભણવું। આ જે નિર્ણય છે વિદ્યાર્થીઓના હિતમાં હતો, કારણ કે ગામડા લેવલે આપણે વાત કરી રૂરલ કક્ષાએ તો તે આ જે તમામ વિદ્યાર્થીઓ છે તે ગુજરાતીમાં જે નહોતી ન હોવાથી, માત્ર અંગ્રેજીમાં જે હોવાથી એન્જિનિયરિંગ તે લોકો ભણી નહોતા શકતા, અને તેના માટે નિર્ણય કરવામાં આવ્યો કે ગામડાઓ લેવલે જે વિદ્યાર્થીઓ છે તે ક્યાંક ને ક્યાંક ભણે ગુજરાતીમાં એન્જિનિયરિંગ। પરંતુ આ તમામ મહેનત છે તે હવે નિષ્ફળ જતી હોય તેવું લાગી રહ્યું છે। આગામી સમયમાં શું થશે તે ચોક્કસથી રહેશે વાત, કે કેવી રીતની આવે છે પરીક્ષા। પરંતુ જ્યારે આપણે વાત કરીએ તો વાઇસ ચાન્સેલર જીટીયુના જે ગત ટર્મમાં હતા, જ્યારે નિર્ણય લેવામાં આવ્યો નવીન શેઠ, તેમની સાથે પણ આજે સવારે અમે વાતચીત કરી, અને ત્યારે તેમણે જણાવ્યું કે પ્રયત્નો થઈ રહ્યા છે, અત્યારે તેઓ રિટાયર્ડ થઈ ચૂક્યા છે, પરંતુ એમની સાથે વાતચીત કરી કે પ્રયત્નો થઈ રહ્યા છે પરંતુ મોડો પ્રતિસાદ મળી રહ્યો છે। આ તમામ બાબતને લઈને શું કારણો છે, આ કારણોને લઈને આપણે હવે ચર્ચા અત્યારે કરવાના છીએ। ચર્ચા સાથે હાલ એક મહેમાન આપણી સાથે જોડાઈ ગયા છે, અનિલ રાવલ આપણી સાથે છે શિક્ષણવિદ, અને થોડી વારમાં આપણી સાથે જોડાશે બ્રિજેશ પટેલ કે જેઓ પ્રોફેસર છે, અને બંને સાથે આપણે જાણીશું કે શું કારણ આમાં રહી ગયા છે। શરૂઆત કરીએ અનિલભાઈ આપનાથી, શરૂઆત કરીએ અનિલભાઈ, સ્વાગત છે આપનું નિર્માણ ન્યૂઝમાં। સૌથી પહેલાં તો જે પ્રકારે જણાવ્યું કે સરકાર મહેનત કરી રહી છે, સરકાર અલગ અલગ લેવલે ગુજરાતી ભાષાને પ્રમોટ કરવા માટે કે ગુજરાતી શીખે લોકો તેના માટે તો પ્રયત્ન કરી રહી છે, પરંતુ જે લોકો નથી ભણી શકતા તેમના માટે નિર્ણય કરવામાં આવ્યો કે ચલો ભાઈ આ છોકરાઓ ભણે, ગુજરાતીમાં એન્જિનિયરિંગ પણ ભણે, અલગ અલગ દેશોમાં પણ જે કે તેમની માતૃ તેમની જે ભાષા છે તેમાં એન્જિનિયરિંગ કરાવવામાં આવે છે, ભારતમાં પણ આ નિર્ણય લેવામાં આવ્યો કે માતૃભાષામાં અલગ અલગ રાજ્યો ભણાવી શકે છે, પરંતુ વિદ્યાર્થીઓને જ રૂચિ નથી હવે ગુજરાતીમાં, જે આગળ આપણે ઘણી બધી ચર્ચાઓ કરીએ છીએ પણ વિદ્યાર્થીઓને જ રૂચિ નથી, પછી શું કરવાનું, શું કારણ લાગે છે આપને? જી, આપણે ગુજરાતી પ્રજા એ વ્યાપારી પ્રજાનું માનસ ધરાવે છે, નફો અને નુકસાન ક્યાં છે એ જોઈને પોતે નિર્ણય લેવા ટેવાયેલી પ્રજા છે। સરકારે સરકારી નીતિ નિયમ પ્રમાણે નિર્ણય તો કરી લીધો, પરંતુ માતૃભાષા અથવા કોઈ પણ ભાષા એ ભાષક દ્વારા જીવતી પ્રક્રિયાનો ભાગ છે, જો એ બોલનાર જ પોતે એમાં ઉદાસીન રહે તો સ્વાભાવિક છે કે ભાષાના પ્રયત્નો નિષ્ફળ જાય। બીજું કે આપણે ત્યાં ભારતની આઝાદી પછી જ્યારે મહારાષ્ટ્રમાં અને ગુજરાત જુદું પડ્યું, ગુજરાતના નિર્માણની સાથે અંગ્રેજીનું શિક્ષણ આપવું કે કેમ એ અંગે ખૂબ મતભેદો ચાલ્યા, અને એ પાંચમાંથી ને આઠમાંથી ને એ બધી પ્રક્રિયાને કારણે સમાજમાં પણ એક એવો ભાવ પ્રગટ થયો કે આમાં તો આપણો બધું બગડી રહ્યું છે। આઠમા ધોરણથી અંગ્રેજી ભણાવવાનો આગ્રહને કારણે 5, 8, 7 ધોરણ સુધી બાળક અંગ્રેજીથી વંચિત રહી જાય છે, એવો એક ડર સમાજમાં પ્રસ્થાપિત થયો, અને એને પરિણામે આટલા વર્ષોના ગાળાને અંતે લોકો અંગ્રેજી તરફ દોટ માંડી રહ્યા છે। બીજું, નવી શિક્ષણ નીતિ જેને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ કહીએ છીએ,
એને તો બહુ સરસ રીતે આ વાત કરી છે કે પ્રાથમિક શિક્ષણથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધીનું તમામ શિક્ષણ માતૃભાષામાં અપાવવું જોઈએ. આ ઉચ્ચ કક્ષાનો નિર્ણય છે, પરંતુ નિર્ણયનું ક્રિયાન્વયન કેવી રીતે કરવું એમાં ખૂબ ખામીઓ જોવા મળે છે. માત્ર પાઠ્યપુસ્તકો તૈયાર કરવા, પુસ્તકો છાપી દેવા, સિલેબસ તૈયાર કરી દેવો, આપણી એવી વિદ્વાન ફેકલ્ટીઓ માતૃભાષામાં ભણાવે એવી તૈયાર કરી દેવી, એથી કંઈ વળતું નથી. નવી શિક્ષણ નીતિમાં આપણે પ્રાથમિક શાળાથી લઈને 8 ધોરણ સુધી ગુજરાતીને માધ્યમ તરીકે આપણે સ્વીકાર્યું, પણ 9 થી 12માં એવો કોઈ આગ્રહ નથી રાખ્યો. તમે જુઓ એમાં સાયન્સમાં પણ ગુજરાતી નથી લેવાતું. આ પ્રક્રિયામાં મુખ્ય એક જ વાત કરવા જેવી મને લાગે છે કે એન્જિનિયરિંગ કે મેડિકલના પ્રવેશમાં મેથ સાયન્સના જે માર્ક્સ ગણાય છે એમ માતૃભાષાના માર્ક્સ પણ પ્રવેશ પ્રક્રિયામાં જો ગણાય તો મને લાગે છે કે આમાં બહુ સરળતાથી આપણે પ્રગતિ કરી શકીશું. આનાથી બીજું કે ગ્રામ્ય રૂરલ, તમે કહ્યું એ પ્રમાણે કે રૂરલ ગ્રામ્ય વિસ્તારમાં આનો ખૂબ પ્રચાર થયો. શું માત્ર ગ્રામ્ય વિસ્તારના બાળકોને જ માતૃભાષાનો પ્રશ્ન આવે છે? જે પ્રકારે માતૃભાષાની વાત કરવી જોઈએ, માતૃભાષાના પાઠ્ય પુસ્તકોની વાત કરવી જોઈએ, એન્જિનિયરિંગ અને મેડિકલમાં આપણે આવું કરી રહ્યા છીએ એ માટેની સઘન વર્કશોપ તાલીમ કે જે કંઈ કરવું પડે એ 12મા ધોરણને 11મા ધોરણના વિદ્યાર્થીઓને વાલી સાથે મિટિંગ 1-to-1 કરવી જોઈએ. શાળાઓ અને શિક્ષણ ખાતું એમાં બહુ પાછું પડ્યું છે, એ જેથી સમાજમાં એક વિશ્વાસ ઊભો કરવો જોઈએ કે માતૃભાષામાં ભણાવવાથી તમારા બાળકને નુકસાન નહીં જાય અથવા એને લાભ થાય. માતૃભાષાનું શિક્ષણ માત્ર ગુજરાતમાં જ છે. માની લો કે એને ગ્રેજ્યુએશન પછી ઉચ્ચ શિક્ષણ માટે કે IIT ની કોઈ સંસ્થામાં ગુજરાત બહાર જવાનું થયું તો શું? એણે તો 3-4 વર્ષ જે કંઈ ભણ્યો છે ગુજરાતીમાં ભણ્યો છે, એના પારિભાષિક શબ્દો ગુજરાતીમાં આને આવડે છે, તો ઉચ્ચ શિક્ષણમાં અને PhD લેવલે આપણે હજી ગુજરાતી માધ્યમને ક્યાં સ્વીકાર્યું છે? ચોક્કસથી ઘણી બધી બાબત આપે જણાવી છે અનિલભાઈ, આગળ આપણી પાસે આવી છે અને વિસ્તૃત ચર્ચા આગળ પણ આપણી પાસે કરીશું. અત્યારે આપણી સાથે બ્રિજેશ પટેલ પણ જોડાઈ ગયા છે. બ્રિજેશભાઈ પોતે પ્રોફેસર છે અને તે હવે વિદ્યાર્થીના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે વાત કરીશું. બ્રિજેશભાઈ સ્વાગત છે સૌથી પહેલાં આપનું. અને વિદ્યાર્થીઓની દ્રષ્ટિએ આપણે જોઈએ કે હજી માત્ર એક જ વિદ્યાર્થી આવ્યો છે જે ગુજરાતી એન્જિનિયરિંગ માટે, આપને શું લાગે છે કયા કયા કારણો વિદ્યાર્થીઓ વિચારી રહ્યા છે? તમને એવું લાગે છે કે ગુજરાતીમાં અભ્યાસ કરીશું પછી આગળ અમને કંઈ સારું લેવલ મળશે કે નહીં મળે, આ ક્યાંક ને ક્યાંક જે સરકાર તેમના સુધી આ વસ્તુ પહોંચાડી નથી શકી, શું કારણ આપને લાગે છે? દેખો, પહેલું કારણ એવું છે કે અત્યારે સૌથી પહેલી બાબત એ છે કે વિદ્યાર્થીઓ અને વાલીઓના મનમાં એવું છે કે જો આપણે ગુજરાતી ઇંગ્લિશમાં ભણીશું તો જ આપણો શું કહેવાય ગ્રાફ ઉપર જશે, તો જ આપણે સક્સેસ થઈશું, તો જ આપણને આપણું એકેડેમિક પરફોર્મન્સ સારું રહેશે. એ એક ગ્રંથિ છે ને, આપણા પેરેન્ટ્સમાં છે બરાબર, સ્ટુડન્ટમાં ઘર કરી ગઈ છે, જેના કારણે અત્યારે ગુજરાતી, તમે એક વસ્તુ સમજો, એન્જિનિયરિંગની વાત તો દૂર રહી, અત્યારે કેવું છે કે પેરેન્ટ્સ ને સ્ટુડન્ટ ગુજરાતી મીડિયમ ભણવા અથવા ગુજરાતી ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હોય છતાં પણ એ ગુજરાતી હોય છતાં ગુજરાતી લેંગ્વેજ પર ભાર આપતા નથી. આ ગ્રાઉન્ડ રિયાલિટી છે, જેના કારણે શું છે કે એ લોકો રેડી જ નથી આગળ. હાયર એજ્યુકેશન ગવર્નમેન્ટે તો પાઠ્ય પુસ્તક તૈયાર કરી દીધા, એ બધી વાત સારી છે, પણ જ્યાં સુધીની વાત આવે છે જ્યાં સુધી પેરેન્ટ્સ નહીં સમજે. બીજી વાત હું તમને કહું કે પ્રોફેસર લેવલે બી હું વાત કરી દઉં, એવું નથી કે પ્રોફેસરો બી કેવું છે કે અત્યારે આમ જોવા જાવ ગવર્નમેન્ટે તૈયાર કરી દીધી, અમુક પ્રોફેસર છે જે સમજે છે કે ભાઈ ગુજરાતીમાં ભણવું ભણાવવું જોઈએ અને આ બધું આ ગવર્નમેન્ટનો સારો ઇનિશિયેટિવ છે, પણ ઘણા મોટા ભાગના પ્રોફેસરો બી આ વસ્તુ માટે અંદરથી રેડી નથી કે ગુજરાતીમાં ભણાવવું જોઈએ. એટલે ત્યાં થોડી નિરાશા, એટલે એમને નિરાશા કે જે ગણો, જેના કારણે શું એ જ્યાં સુધી પ્રોફેસર, આપણે હું તમને એક વાત કહું કે ડોક્ટર જ્યાં સુધી વેક્સિન ના લે આપણે કોવિડમાં બરાબર, ત્યાં સુધી લોકો પેશન્ટ તૈયાર નહીં થવાના. તો જ્યાં સુધી પ્રોફેસર્સ જ્યાં સુધી ખુલી નહીં બોલે કે ભાઈ ગુજરાતીમાં તમે ભણો, ખાલી સેમિનાર્સ કરી દીધા આપણે બરાબર ગ્રામ્ય લેવલે કે ભાઈ સારું એનો મતલબ નથી.
તમારે ત્યાં જઈને સમજો. અને ગ્રામ્ય નહીં, પેલા સરે કીધું એ બહુ સાચી વાત છે કે ગ્રામ્ય લેવલે નહીં, સિટીમાં ને બધે જરૂરી છે. અને એવું જરૂર નહીં કે મોટા ભાગના લોકો શું કહેવાય બધા ઇંગ્લિશ મીડિયમમાંથી જ ભણીને આવે, અને ઇંગ્લિશ મીડિયમમાં બી ભણ્યા પછી એમને એવું નથી. અત્યારે હું તમને કહું કે ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યા સ્ટુડન્ટ તેમને ઇંગ્લિશ બી સારું આવડતું નથી અને ગુજરાતી એ નહીં સારું આવડતું. આમાં તો પ્રોબ્લેમ આ છે સૌથી મોટો. એટલે એવું નથી કે તમે, એટલે નિરાશ એટલા માટે છે. અને પ્રોફેસરો બી પ્રયત્ન નથી કરતા પેરેન્ટ્સ ના, અને જે મગજમાં ગ્રંથિ ઘૂસી ગઈ છે કે તમે ઇંગ્લિશ ભણશો તો જ ઇશ્યુ થશે. અને જે સરે વાત કરી કે ભાઈ આગળ તમારે ફર્ધર સ્ટડી છે, બરાબર, અહીંયા આપણે ડિઝાઇન કરી દીધો કોર્સ પણ ફર્ધર સ્ટડીમાં ગુજરાતી નથી, એટલે ગવર્નમેન્ટ એ બી ઇમ્પ્લિમેન્ટ કરે તો લોકો વિચારે. બીજું કે એક ઇનિશિયેટિવ એવો લઈ શકાય, ઘણી વાર કેવું થતું હોય કે પ્રોફેસરો ચલો સમજાવી દે, આજે હું સમજાવું કે ગુજરાતીમાં ભણવું જોઈએ, બરાબર, પણ પેરેન્ટ્સ ના માને. કારણ કે એમને એવું હોય કે આપણે કે ભણીશું, બરાબર, ગુજરાતીમાં પ્રોફેસર ના કયાથી ભણી લીધું, બરાબર, પણ પછી મને નોકરી નહીં મળે તો શું થશે. એટલે સરકારે ઇન્ડસ્ટ્રીઝ જોડે જ્યારે ડિઝાઇન કર્યું ને જીટીયુએ સિલેબસ, ત્યારે ઇન્ડસ્ટ્રીઝ ના માણસોને બોલાવીને ડિઝાઇન કરેલું, અને એ લોકોએ ત્યારે બી કીધેલું કે ગુજરાતીમાં સિલેબસ રાખશો તો અમારે કઈ ઇશ્યુ નહીં આવે એમ. પણ હવે એ લોકો બી થોડો પ્રયત્ન કરે, ગવર્નમેન્ટ એમની સાથે એમને ટાસ્ક આપે કે ભાઈ તમે બી આમાં એમની બી મદદ લઈ શકો તો આનાથી રિઝલ્ટ ઘણું સારું મળશે, મારું એવું માનવું છે. ત્યાં પણ બાબતો છે, પરંતુ અનિલભાઈ ઘણો બધો જે ખર્ચો, લાખો રૂપિયાનો ખર્ચો પ્રિન્ટિંગ પાછળ, અનુવાદ પાછળ, ઇંગ્લિશમાંથી ગુજરાતીમાં અનુવાદ, લાખોનો ખર્ચો છે તે આમાં થઈ જતો હોય છે. સરકારે આટલો મોટો નિર્ણય લીધો તો તેની પહેલાં રિસર્ચ પણ કર્યું હશે કે ભાઈ લોકોને, કેટલા છોકરાઓને ભણવું છે અને નથી ભણી શકતા, તો એ વખતે કઈ પ્રકારનું રિસર્ચ કર્યું હશે અને ત્યારબાદ નિર્ણય લીધા બાદ આ પ્રકારની સ્થિતિ જોવા મળી છે, આ આખી વિસંગતતા જોવા મળી છે. સરકારી નિર્ણયો જ્યારે લેવાય છે ને ત્યારે એસી વાળી કેબિનમાં બેસીને લેવાતા હોય છે. સમાજમાં જે વાસ્તવિકતા છે એને સ્વીકારવાની માનસિકતા આપણા અધિકારીઓમાં બહુ ઓછી જોવા મળે છે. આજે પ્રાથમિક શાળા પણ ગુજરાતી માધ્યમને હિંડચકા ખાઈ રહી છે. કારણ કે સમાજ, મેં આગળ કહ્યું એમ, સમાજમાં એક એવી આબોહવા ફેલાઈ છે કે અંગ્રેજી માધ્યમમાં જ બાળકને ભણાવવું, આર્થિક સ્થિતિ સારી હોય કે ના હોય, પરિવારનું વાતાવરણ અંગ્રેજી હોય કે ના હોય. અને આપે કહ્યું કે સરકારે તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરી આપ્યું છે, પણ એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવતા પહેલા એમાં જે આત્મા રેળાવો જોઈએ. આપે સાહેબે સરસ વાત કરી કે પ્રોફેસરો પણ એવા નથી. હું આજે પણ કહું છું કે ગુજરાતી શુદ્ધ લખી શકે તેવા ગુજરાતીના પણ અધ્યાપકો કેટલા છે ગુજરાતમાં. એટલે અંગ્રેજીની જે માનસિકતા જે ઘરમાં ઘૂસી ગઈ છે એને પહેલા સરકારે બહાર કાઢવાની જરૂર છે. સરકારે ખાલી કર્મકાંડ રૂપે પોલિસીમાં આવ્યું છે માટે આપણે અમલ કરવો છે અને આપણે કંઈક નવું કરવું છે એ ભાવ ન રાખતા ગુજરાતના વિદ્યાર્થીઓ પોતાની માતૃભાષામાં કામ કરે એ બાબતમાં ઇઝરાયલનું હિબ્રુ ભાષાનું ઉદાહરણ આપણી સામે બહુ ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. કેટલાક ટૂંકા ગાળાની અંદર આખા ઇઝરાયલમાં માતૃભાષાનો વ્યાપ વધાર્યો. આપણે આંતરરાષ્ટ્રીય આંકડા પણ ગુજરાતીની ચોપડીમાં છાપીએ છીએ, એ લોકો તો રોમન આંકડા પણ નથી છાપતા. મારી માતૃભાષા તો મારી માતૃભાષા જ રહેવી જોઈએ. જ્યાં સુધી સમાજમાં ઉપરથી નીચે સુધી એ સીએમ હોય કે પીએમ હોય ત્યાંથી માંડીને એક ચપરાસી સુધી અને સામાન્ય જન સુધી, જ્યાં સુધી મારી માતૃભાષાનું ગૌરવ નહીં પ્રગટે ત્યાં સુધી આ પ્રશ્નો તો હંમેશા ઉપસ્થિત રહેવાના જ છે. કારણ કે આપણામાં હજી અંગ્રેજીયતની માનસિકતા આજે પણ જીવંત છે. ભલે કાપડી ચામડી ગોરી નથી થઈ પણ મન તો ગોરું થઈ ચૂક્યું છે અને એનું જ આ પરિણામ જોવા મળે છે. જી ચોક્કસથી. માતૃભાષાની વાત કરીએ તો યુરોપ આપણે જોઈ શકીએ છીએ, યુરોપમાં કેટલા બધા દેશ છે, દરેક દેશની અલગ અલગ ભાષા પણ આપણે જોઈએ છીએ, અને પોતાની માતૃભાષા પ્રત્યે સરકાર હોય કે પછી લોકો હોય તે લોકોને પણ એમની પોતાની ભાષા પ્રત્યે અલગ અલગ જે પ્રકારે કહી શકાય કે જર્મન ભાષા હોય કે પછી ફ્રેન્ચ હોય કે પછી ઇટાલિયન હોય, તમામ દેશોમાં અલગ અલગ જે ભાષાઓ છે ને અલગ અલગ માન પણ છે પોતાની ભાષા પ્રત્યે. એટલે એ પ્રકારનું માન છે કે જ્યાં લોકોમાં પણ નથી જોવા મળતું અને ત્યાં જ્યાં ઉપર કક્ષાએથી પણ આ જ્ઞાન નથી જોવા મળતું અને તેના જ કારણે આ પરિસ્થિતિ છે તે સર્જાતી હોય છે. બ્રિજેશભાઈ જે વાત કરી આપણે સરકારની, વાત કરી કે સરકારે નિર્ણય લઈ લીધો, પરંતુ ગ્રામ્ય કક્ષાએ જે પ્રકારે વાત કરી, ગ્રામ્ય કક્ષાએ વિદ્યાર્થીઓ છે તે આનો લાભ લઈ શકે, ગ્રામ્ય કક્ષાએ વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગ ભણી શકે,
ત્યાં કેવી સ્થિતિ છે, ખાસ કરીને વાત કરીએ ગામડાઓના છોકરાઓની એન્જિનિયરિંગમાં એડમિશન લેવાની જે આપણે પદ્ધતિની વાત કરીએ, સંખ્યાની વાત કરીએ, તો દર વર્ષે કેટલી હોતી હોય છે? ગુજરાતી ભાષા નક્કી કર્યા પછી તો નથી જ આવી, ઓછી આવી છે, પરંતુ આમ પણ વાત કરીએ તો કેટલા પ્રમાણમાં એન્જિનિયરિંગ કરતા હોય છે ગામડાના છોકરાઓ? ગામડામાંથી કેવું છે કે જે એકદમ રિમોટ સાઇડ છે, બરાબર, ત્યાં એન્જિનિયરિંગમાં ઘણી વખત કેવું કે છોકરાઓ આવતા હોય છે, એવું નથી, ધીમે ધીમે એનો પણ રેશિયો હવે વધ્યો છે. ગવર્મેન્ટ સેમિનાર કરી રહી છે, બરાબર, એડમિશન કમિટી એસીપીસી છે, બરાબર, એ બી એમની રિમોટ સાઇડ પર સેમિનાર ને બધું ગોઠવી રહી છે, આવી રહી છે, સંખ્યા ધીમે ધીમે વધી રહી છે. પણ પ્રોબ્લેમ શું આવે છે, હું કહું કે ઘણી બુદ્ધિશાળી પ્રતિભા છે ને જે એન્જિનિયરિંગમાં આવતી હોય, બરાબર, પણ એ લોકો ઘણી વાર સ્ટોપ થઈ જતા હોય. એનું મેઇન રીઝન હું તમને ગણું ને તો એ લોકોને એવો માઇન્ડસેટ સેટ થઈ ગયો કે ભાઈ આપણને અંગ્રેજીમાં એટલી બધી ગ્રીપ નથી, આપણે શું કહેવાય કે અંગ્રેજીમાં ગ્રીપ નથી, બીજું કે આપણે સિટી એરિયામાં જઈશું અને આપણને અંગ્રેજી નથી આવડતું તો આપણે સર્વાઈવ નહીં કરી શકીએ. આ બહુ મોટી તકલીફ છે, જેના કારણે શું કહેવાય, ઘણી વાર સારી બુદ્ધિ પ્રતિભા હોય છે જે આના કારણે એન્જિનિયરિંગમાં આવતી નથી. હવે આ વસ્તુ થઈ છે, બરાબર, હું કહું કે અત્યારે ચલો એક સ્ટુડન્ટ આવ્યો છે અને સરે વાત કરી કે જ્યાં સુધી દિલથી કામ નહીં થાય, બરાબર, આ તો કેવું કે એક સર્ક્યુલર બની ગયો, સમજો, એટલે બરાબર સેમિનાર કરી દીધો આપણે અને ત્યાં સમજાઈ દીધું, પણ જ્યાં સુધી આપણે દિલથી કામ નહીં કરીએ, એક ટીમ બનાવીને, એટલે મારો કહેવાનો મતલબ એ કે જ્યાં સુધી આપણે ઇકોસિસ્ટમ ડેવલપ નહીં કરીએ ત્યાં સુધી સ્ટુડન્ટને, ગામડાના સ્ટુડન્ટો તો એમને તો બહુ જરૂરી છે કે એ લોકો ગુજરાતી મીડિયમમાં ભણે અને આપણી ઘણી બુદ્ધિશાળી પ્રતિભા છે, બરાબર, તમે ભૂતકાળમાં બી જોઈ ગયા છો કે જે લોકો ગામડામાંથી આવ્યા છે અને અહીંયા બહુ સારું એમણે પરફોર્મન્સ આપ્યું છે, તો આ તો બહુ સારી વસ્તુ છે. આપણે એમને ઘરે ઘરે જઈને સમજાવીએ, બરાબર, પ્રોફેસરો. હવે ત્યાંમાં કેવું છે કે એકલું આમાં કેવું છે કે કોલેજનું શિક્ષણ આવ્યું ને એટલે આપણા ત્યાં કેવી વાત છે કે ખાલી પ્રોફેસરો કરે, તમે સમજો કે સ્કૂલ લેવલે બી, બરાબર, સ્કૂલમાં બી ટીચરનો રોલ છે. એ લોકો બી કે ભાઈ તમે ફર્ધર સ્ટડી માટે જઈ રહ્યા છો અહીંયા, બરાબર, તો તમે ગુજરાતી મીડિયમમાં જાઓ, સારું રહેશે, તમારે કઈ તકલીફ નહીં પડે. એ એટલે દરેક જણે મન બનાવવાની જરૂર છે આપણે માતૃભાષા પ્રત્યે, મેન તો મારું આ વાત કહેવાની, અને થશે. જી બ્રિજેશભાઈ, નાનકડી આપની પાસે જવાબ લેવો છે, બે 20 સેકન્ડમાં. જે આપણે વાત કરીએ છીએ અંગ્રેજીમાં એડમિશનની, અત્યારે સીટો વિદ્યાર્થીઓમાં એન્જિનિયરિંગ પ્રત્યે, અંગ્રેજી હોય કે ગુજરાતી, આપણે ઓલ ઓવર વાત કરીએ, કેટલી રુચિ છે એન્જિનિયરિંગમાં એડમિશન લેવાની અત્યારે હાલ? અત્યારે ધીમે ધીમે એન્જિનિયરિંગમાં ડિપ્લોમામાં ક્રેઝ છે ને, 10th પછી ઘણો વધી ગયો છે, એટલે વધેલો છે ક્રેઝ, બરાબર, ધીમે ધીમે, અને ડિગ્રીમાં બી છે, એટલે આફ્ટર ઓલ ડિગ્રી લોકો એન્જિનિયરિંગ લઈ રહ્યા છે. અને હું માન સ્પેશિયલી વાત કરું કે અત્યારે ડિજિટલાઇઝેશન છે, એના કારણે કમ્પ્યુટર અને આઈટી જેવી બ્રાન્ચ છે, બરાબર, જેમાં જે લાસ્ટ 2-3 યર્સમાં જે એડમિશન થતા હતા કોવિડ પછી, એમાં રેપિડ બહુ મોટો ચેન્જ આવ્યો, લોકો વધી રહ્યા છે, એટલે આફ્ટર ઓલ એન્જિનિયરિંગ તરફ લોકોનો ઝુકાવ વધી રહ્યો છે, એ 100% છે. જી અનિલભાઈ, આપને શું લાગે છે, જે નિર્ણય લેવામાં આવ્યો છે તેમાં એક કારણ એ પણ આપણે જોઈએ કે એન્જિનિયરિંગ કોલેજની સંખ્યાઓ છે તે વધી રહી છે, સરકાર કોલેજને મંજૂરીઓ આપી રહી છે, બીજી બાજુ એવું કહેવું છે કે વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી રહી હતી, તેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો કે હવે ગુજરાતીમાં પણ આપવામાં આવ્યું જેથી લોકો આવતા થાય. એટલે આ જે નિર્ણય લેવામાં આવ્યો કે ભાઈ વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી રહી છે, પરંતુ એક એ પણ બાબત છે કે વિદ્યાર્થીઓનો કોલેજ વધી રહી છે પરંતુ વિદ્યાર્થીઓની એન્જિનિયરિંગ કરવા પ્રત્યેની રુચિ પણ ઘટી રહી છે, તેવું લાગે છે કે પછી બ્રિજેશભાઈએ કહ્યું કે ના, વિદ્યાર્થીઓનો ક્રેઝ વધી રહ્યો છે, આપને શું લાગે છે? માતૃભાષા પાઠ્યપુસ્તકોને અને વિદ્યાર્થીઓની સંખ્યાને કોઈ લેવા દેવા નથી. આ એક આપણી માતૃભાષાને ઉજાગર કરવાની એક શુદ્ધ ભાવનાથી થયેલું કાર્ય છે, એક વસ્તુ. બીજું, આપણે ત્યાં વધુ માત્રામાં એન્જિનિયરિંગ કોલેજો શરૂ થઈ, પરિણામે અને સેલ્ફ ફાઇનાન્સ ખાસ તો એને કારણે શિક્ષણની ગુણવત્તા ઉપર સીધી અસર થઈ છે. આપણે સીધી રીતે સ્વીકારીએ કે ન સ્વીકારીએ, પણ આજે ભણતા વિદ્યાર્થીઓને પૂછો તો ખબર પડે, અને આપને પણ અભ્યાસ કરો તો જૂના આજે 50 વર્ષ પહેલાંના એન્જિનિયરિંગના અધ્યાપકો અને આજના અધ્યાપકોની આપણે સરખામણી કરી શકીએ છીએ. એટલે બીજું, જાહેર પાસ થયા પછી એમની નોકરીનું ક્ષેત્ર કેટલું, કેટલો પગાર મળી શકે? 4 વર્ષ એન્જિનિયરિંગના
लाखों रुपया खर्चा पछी एने मात्र गणतरीना हजारों रुपया में पगार मळे, 5,000 10,000 15,000 में पगार मळे, तो आ एंजीनियरिंग की स्थिति है। आज आज परिस्थिति एवी है कि कदाच सिविल एंजीनियर थे विद्यार्थी ने तमे बिल्डिंग आगे उभो करो अने पूछो कि आमा केटली ईंटो वपराशे तो एक पहले धड़ाके तो नहीं कही सके। आ अपनी प्रेक्टिकल जे वस्तु छे जे अपनी परंपरागत जे आवड़त छे जे सामान्य कड़ियों आपने कही सके छे, आ व्यवहारिक ज्ञान अने थियोरिकल ज्ञान आ बन्ने नो समन्वय पण क्यांक ओछो जोवा मळे छे एंजीनियरिंग होय के कोई पण आपनी शाखा होय। एटले पहेलुं तो सरकारे आ बन्ने ने भेगा करवानी जरूर छे, प्रायोगिक करवानी जरूर छे, अने जेथी ज्यारे ए ज्यारे फील्ड में जाय छे बाळक त्यारे एकदम एने नवुं ना लागे કે આવું તો મેં જોયું જ નથી, આવું તો હું ભણ્યો જ નથી, આવું તો મને ખબર જ નથી। એટલે સમાજમાં જે કઈ અત્યારે ડિમાન્ડ છે એ ડિમાન્ડ પ્રમાણેનું શિક્ષણ અપાય એ ખૂબ જરૂરી છે। જાણવું છે, સમયનો થોડોક અભાવ છે। સૌથી પહેલા બ્રિજેશભાઈ આપનાથી શરૂઆત કરીએ। જે પ્રકારે આપણે વાત કરી કે સરકારનો નિર્ણય હતો, સરકારે ચોક્કસથી કોઈ રિસર્ચ કર્યું છે, કોઈ પણ બાબતો હશે, ઘણી બધી બાબતોની તમને ચર્ચાઓ કરી હશે, ત્યારબાદ આ નિર્ણય લીધો હશે, ખામી ક્યાં રહી ગઈ છે આપને શું લાગે છે? વિદ્યાર્થીઓની જે કહી શકાય કે જે એમનું જે એકેડેમિક પસંદ કરવાની જે બાબત હોય તેમાં ખામી છે કે પછી સરકારના નિર્ણયમાં ખામી છે કે કોઈ રિસર્ચમાં ખામી રહી ગઈ છે, આપને શું લાગે છે આ સ્થિતિ પાછળ ટૂંકમાં જલ્દીથી? નિર્ણયમાં તો કેવું છે કે ગવર્મેન્ટે બરાબર કે ચલો નિર્ણય તો મારા મત મુજબ કે ભાઈ ગુજરાતીમાં ભણાવવું જોઈએ માતૃભાષામાં, એટલે નિર્ણય તો સારો છે, એટલે નિર્ણય સારો છે। પણ સ્ટુડન્ટોમાં કેવું છે, મેં તમને કીધું એ પ્રમાણે ઇંગ્લિશમાં એમની રુચિ છે, ગુજરાતીમાં નથી, એટલે પ્રોબ્લેમ આવી રહ્યો છે। બીજું કેવું છે કે અહીંનો માઇન્ડસેટ કેવું છે, હું તમને જેન્યુઅલી કહું તો કેવું છે કે એક ટાઈમ હતો ને કે હું તમને એક બ્રાન્ચની વાત કરું, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન્સ, બરાબર એક ટાઈમ એવો હતો કે મેડિકલની લોકો એડમિશન મળતું હતું એમાં ઈસીમાં જતા હતા। હવે અત્યારે હમણાં તમે વચમાં દેખો ને તો ઈસીની અમુક બ્રાન્ચ કોલેજોએ બંધ કરવી પડી, એટલે જી બ્રિજેશભાઈ આપનું નેટવર્ક જી બ્રિજેશભાઈ આપને રોકવા માંગીએ છીએ, આપનું નેટવર્ક લો આવી રહ્યું છે, અવાજ નથી આવી રહ્યો આપનો જી। અનિલભાઈ આપની વાત રજૂ કરજો, આપને શું લાગે છે કઈ તરફ છે, સરકારના નિર્ણય તરફ કે પછી વિદ્યાર્થીઓ દ્વારા, આપને શું લાગે છે આ સ્થિતિ પાછળનું જવાબદાર કારણ મુખ્ય શું હોઈ શકે છે અને આગળ કેવા પ્રયત્નો કરવા જોઈએ જો આને કન્ટિન્યુ રાખવું છે વિદ્યાર્થીઓને લાભા છે તો? સરકારની નીતિ ખૂબ સારી છે, મેં અગાઉ પણ કહ્યું, પરંતુ જે પ્રયત્નો થવા જોઈએ વિદ્યાર્થીઓને આમ આ તરફ વાળવા જોઈએ એ માટેના સઘન પ્રયત્નોનો અભાવ છે। ક્યાંય છાપામાં સરકાર પોતાની જાહેરાત આપશે પણ એવી કોઈ જાહેરાત આપી કે અમે આવા ગુજરાતી માધ્યમના અભ્યાસક્રમો શરૂ કરીએ છીએ, એનાથી આવો આવો ફાયદો થશે, અમે આટલા ઉદ્યોગ ગૃહો સાથે MOU કર્યા છે, વાત કરી છે, તમારા માટે આજીવિકા ભવિષ્યમાં ઊભી છે, આવું એક જનજાગરણના સ્વરૂપમાં સરકારે પણ નથી લીધું। અને ખરેખર તો હું આપને પણ વિનંતી કરું કે મીડિયાએ પણ આ બાબતે બહુ ગંભીરતાથી લેવી જોઈએ અને સામાન્ય પ્રજાની અંદર ભાષાનું ગૌરવ જળવાય અને મૂલ્યો સ્થાપિત થાય એ માટેના પ્રયત્નો કરવા જોઈએ। મેં કહ્યું એમ પુસ્તકો માત્ર પૂરતા નથી, એક ભાવાવરણ ઊભું કરવાનો એકદમ આવશ્યકતા જોવા મળે છે। તમામ જગ્યાએથી જે પ્રકારે અત્યારે આજે ચર્ચા છે કે આજે સવારથી ચાલી રહી છે કે જે જ્યારે આ નિર્ણય લેવામાં આવ્યો ત્યારબાદની અત્યારની સ્થિતિ કંઈક અલગ જ જોવા મળી છે, તેના પાછળ ઘણા બધા કારણો છે, તે કારણો લઈને જ આપણે અત્યારે ચર્ચા કરી છે કે વિદ્યાર્થીઓની રુચિ શેમાં છે, સાથે સરકારે નિર્ણય લીધો છે, ત્યારબાદ કઈ રીતે વિદ્યાર્થીઓ સુધી પહોંચવામાં, વાલીઓ સુધી પહોંચવામાં એ બાબતમાં ક્યાંક નિષ્ફળતા છે તે જોવા મળી છે અને ક્યાંક ક્યાંક સરકારની મહેનત ઓવરઓલ છે તે પાણીમાં ગઈ છે, એક વર્ષ બાદ તો ચોક્કસથી આપણે કહી શકીએ છીએ। આગળ હવે કેવા પગલાં ભરવામાં આવે છે સરકાર દ્વારા, GTU દ્વારા કે આપણે વાત કરીએ તો તમામ પ્રોફેસરો દ્વારા વિદ્યાર્થીઓ સુધી પહોંચવા માટે, તેના પર નજર રહેશે અત્યારે ચર્ચા કરી આપણે ચર્ચામાં જોડાયા બ્રિજેશભાઈ અને અનિલભાઈ બંનેનો આભાર અમારી સાથે આપ જોડાયા તે બદલ। તો દર્શક મિત્રો હોટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ, આવતીકાલે ફરીથી મળીશું નવા મુદ્દા સાથે, ત્યાં સુધી રજા આપશો, જોતા રહો નિર્માણ ન્યૂઝ, નમસ્કાર।